આપણી જ વચ્ચેનો પોલીસનો જવાન કોઈક શહીદ થયો, કોઈક મૃત્યુ પામ્યા, અલગ અલગ કારણ હોય શકે. એ મૃત્યુ પામ્યા પછી એના પરિવારના સભ્યોને એ પ્રોસિજર્સ પૂરી કરવા માટે મહિનાઓ સુધી ધક્કાઓ ખાવા પડે, એ મારા હિસાબે જો મારા સુધી લોકો આવે તો હું માનું છું ત્યાર સુધી મૃત્યુ પામ્યા હોય એના પરિવાર માટે નાની એવી બી વેદના ના હોય આપણા મનમાં. છેલ્લા 2-3 વર્ષમાં જે કોઈ પોલીસના જવાનો એક્સપાયર થયા છે એના પરિવારજન સુધી આપણે એક મીઠાઈનો ડબ્બો જિલ્લા પોલીસ દ્વારા કઈ રીતે પહોંચાડી શકીએ તેની વ્યવસ્થા બી આપણે આ દિવાળીએ ગુજરાત પોલીસ દ્વારા ઓફિશિયલી કરવામાં આવશે. જો હોમગાર્ડ્સના જે જવાનો છે ને તે બહુ સામાન્ય પરિવારના લોકો, એ લોકોનો પગાર બી સમયસર મળે તેની બી ચિંતા કરવી જોઈએ. પણ આ સિસ્ટમમાં કઈ રીતે સુધારો થઈ શકે તે માટેની ચિંતા જરૂરથી કરવી જોઈએ. પબ્લિકને, સમાજને પોલીસ સંભારના દિવસમાં 100% જોડવા જોઈએ, જેથી પોલીસ અને સમાજ અને પોલીસ કઈ રીતે કામગીરી કરી રહી છે તે સમાજના તમામ તબક્કાના લોકો સુધી આ વિષય પહોંચે. કોઈ દિવસ પ્રયાસ કર્યો છે તમે પોતાના વિસ્તારમાં જઈને કે નાની મોટી સમસ્યાઓનો નિકાલ લો? આ તો તમને પોતાને આનંદ થશે. ભવિષ્યની અંદર તમે કોઈને કહી શકશો કે આ જિલ્લામાં આટલું ટ્રાફિક રહેતો તો હું પોતે ઉતરીને આની અંદર એક રિઝલ્ટ લાવ્યો. તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે ને એ ખૂબ મહત્વનું છે. આપણે સૌ લોકો આજે પોસ્ટેડ છે એ રાજ્યને કઈ આપણા દ્વારા મળે તે માટેનું આપ સૌ લોકોના મનમાં સપનું તો હશે જ એવું માની રહ્યો છું. અને જો એ સપનું હોય તો આ રાજ્યનો નાગરિક પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે એને ખરાબ ભાષામાં ના વાત કરે એવું અગર માહોલ બદલવામાં બી આપણને સફળતા મળશે તો આપણા લોકો માટે ખૂબ મોટી સફળતા હશે.